નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશનલ પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આણંદના વિદ્યાનગરમાં ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમી મહોત્સવ ધામધૂમથી ઉજવાશે. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી, હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલકીના નાદ સાથે 7 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃષ્ણ મહોત્સવ જન્માષ્ટમીને લઈને વિદ્યાનગર ખાતેના ઇસ્કોન મંદિર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને ભક્તોના ઘોડાપૂરને ધ્યાનમાં રાખી સ્વયંસેવકોની પણ પૂરતી તૈયારી કરી દેવામાં આવી. જન્માષ્ટમીના પવિત્ર તહેવારની ઉજવણીને ધ્યાનમાં રાખી મંદિર પ્રશાસને દર્શનમાં ફેરફાર કર્યા છે, જેમાં મંગલા આરતી સવારે 4:30 કલાકે, ત્યારબાદ ગુરુપૂજા, શૃંગાર દર્શન, પ્રવચન, સંધ્યા આરતી, કીર્તન, રાત્રે 10:30 કલાકે મહાઅભિષેક અને મહાઆરતી રાત્રે 12 કલાકે યોજાશે. તો સર્વે ભક્તોને આ તહેવારને આનંદ ઉલ્લાસથી માણે તે માટેની સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. આગામી જન્માષ્ટમી દર વખતની જેમ ઇસ્કોન વલ્લભ વિદ્યાનગર એકદમ હર્ષોલ્લાસ સાથે ઉજવવા જઈ રહ્યું છે. સર્વે આણંદવાસીઓને, વલ્લભ વિદ્યાનગરના નગરવાસીઓને ભગવાન શ્રી શ્રી રાધા ગિરધારીજીના દર્શન હેતુ અહીંયા પધારવા નમ્ર વિનંતી છે. દર વખતની જેમ આ વખતે પણ એક અનેરો ઉત્સાહ છે. અમે વલ્લભ વિદ્યાનગરની અંદરનું જે અમારું જે ભગવાનને અત્યારે પાછળના ગર્ભગૃહમાં બિરાજમાન કર્યા છે, એ આખર પાછળનો રોડ અમે એકદમ સળગાર્યો છે. આવા જવાની એક સરસ વ્યવસ્થા કરી છે. બધા જ નગરવાસીઓ માટે અમે ટોપરા પાક, પંજાજીરી અને કેળાના પ્રસાદની વ્યવસ્થા કરી છે, જેમાં આશરે 40 થી 45 હજાર કેળા છે, 25 હજાર પંજાજીરીના પેકેટ છે, 25 થી 30 હજાર ટોપરા પાકના પીસની વ્યવસ્થા કરી છે, જેથી કરીને અમારો જે એસ્ટિમેટેડ દર વખતે 35 થી 40 હજાર લોકો દર્શન હેતુ અહીંયા પધારતા હોય છે. તો અમે બધા માટે સર્વ અને સારી રીતે વ્યવસ્થા કરી છે અને બધાને અમારા રાધા ગિરધારીજી આશીર્વાદ પ્રદાન કરે એવી ભગવાનના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. દિનેશ પટેલની સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.